ध्वजवंदन बाद पोलिस जवानों तरफथी हर्ष ध्वनि करायो हतो। આ તકે તેવતિયાએ સૌ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બની આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગના વિવિધ 5 પ્લાન્ટુસે શિસ્તબદ્ધ પરેડ થકી સેવા સુરક્ષાની ઝાંખી કરાવી હતી। જિલ્લા કલેક્ટરે તમામ પ્લાન્ટર્સનું નિરીક્ષણ કરી પરેડની સલામી ઝીલી હતી। તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા રામપુરી પ્રાથમિક શાળા તિલકવાડા અને એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ તિલકવાડાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃત્યો રજૂ કરી અનોખું આકર્ષણ જમાવ્યું હતું। આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટુકડીઓને પણ પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરાયા હતા। આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે વગેરેના હસ્તે તિલકવાડાના મામલતદાર પ્રતિક સંગાડાને તિલકવાડા તાલુકાના વિકાસ માટે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો। જ્યારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજપીપળા જનરલ હોસ્પિટલ વતી તબીબી અધિકારી ડૉક્ટર એલજે મેણાત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગરુડેશ્વર વતી તબીબી અધિકારી ડોક્ટર મનોજકુમાર મિશ્રાને પ્રમાણપત્ર તેમજ પોલીસ વિભાગ 108 એમ્બ્યુલન્સના કર્મયોગ્યો આંગણવાડી કાર્યકર મહેસૂલ વિભાગના કર્મી રમત ગમત ક્ષેત્રે નર્મદા જિલ્લાને રાજ્યકક્ષાએ નામના અપાવનાર સહિત વિશિષ્ટ યોગદાન આપનાર કર્મયોગ્યને પ્રમાણપત્ર એનાયત કરી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું। દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા।